હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે 20મો પ્રશ્ન જોયો હતો, બરાબર. હેલોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ, હેલોજન ધરાવતા સંયોજન. 21, એકવીસમો પ્રશ્ન, Na2CO3ની હાજરીમાં ઇથાઇલ આલ્કોહોલ અને KI CH3CH2OH પ્લસ KI Na2CO3 જો આ બેઝિક માધ્યમ થઈ ગયું અને આ આયોડિનની જગ્યાએ KI, તો આનું આયોડોફોર્મ બની જાય CHI3. આના પીળા અવક્ષેપ મળે. લો, આના પીળા અવક્ષેપ મળે, એને કીધું ને પીળા અવક્ષેપ મળે, તો એ CHI3 આયોડોફોર્મ બને છે. બેઝિક માધ્યમ થઈ ગયું ને KI, એટલે આયોડોફોર્મ બનશે. એ જવાબ, આયોડોફોર્મ, જેમ આપણે NaOH ને I2 ઉમેરીને આયોડોફોર્મ બને, એવું જ આ KI અને બેઝ ઉમેર્યો એટલે આયોડોફોર્મ બની ગયો. પછી 22મો પ્રશ્ન, ઇથેનોલ અને બ્લીચિંગ પાવડરમાંથી CHCl3 બનાવવાની પદ્ધતિમાં ખાલી જગ્યા મળે. ઇથેનોલ અને બ્લીચિંગ પાવડર, એમાંથી ક્લોરોફોર્મ બનાવવું છે. આ પદ્ધતિ છે ને પહેલાં બરાબર જોઈ લઈ, કારણ કે આના ઉપર પાછા સવાલો હશે જ કન્ટિન્યુઅસલી. શું એક ટોપિકના સવાલો છે એટલે આવું ને જમતા. બ્લીચિંગ પાવડર એટલે CaO Cl2. જો આના બંધારણની વાત કરીએ તો એ આવું બંધારણ હોય, CaOCl અને Cl. આનો વીજભાર -1 હોય, ઓક્સિડેશનાંક. આનો +1 -2, એટલે આખાનો થઈને તો કેટલો થઈ જાય, -1 થઈ જાય, અને આનો +2 આમ હોય. એટલે આ Cl +1 વાળું છે ને આ -1 વાળું છે. આ સ્પેશિયલ છે. કોની વાત કરું છું? બ્લીચિંગ પાવડર. એટલે આ બે Cl હોય આવા, તો Cl2 નું અણુ બની શકે. એક ધનવાળું છે ને એક ઋણવાળું, એટલે આમાં જેવું પાણી પડશે તો આનું જળ વિભાજન થઈ CaOH2 અને Cl2 આવું બની જશે. પછી આની પ્રક્રિયા થશે. એકવાર બે બની ગયા પછી હવે એ કામ ચાલુ કરશે. CH3CH2OH વત્તા Cl2, ઓક્સિડેશન થશે, -2HCl CH3CHO, બેમાંથી એક એક H જશે. હવે 3Cl2 વડે ક્લોરિનેશન થશે, અને ક્લોરલ કહેવાય. એટલે આ પહેલાં પ્રક્રિયક એનું કામ કરી દીધું. હવે આ ક્લોરલ હારે બીજો પ્રક્રિયક કામ ચાલુ કરશે, CCl3CHO CaOH2. તો આમાંથી CHCl3 ફોર્મેટ બને ને, HCOOCa, અને કેલ્શિયમ ફોર્મેટ કહેવાય ને આ ક્લોરોફોર્મ. તો આ ઇથેનોલમાંથી ક્લોરોફોર્મ બનાવવાની પદ્ધતિમાં જે બ્લીચિંગ પાવડર ઉમેરો એમાંથી શું બનશે એમ પૂછ્યું. આ બને પહેલાં, બરાબર. એટલે આપણો જવાબ મળી જશે 22મામાં. જવાબ સી થશે. જો એ અને બી બને, હું તમને અહીં જે સમજાવું છું એના આધારે તમે જવાબ વિચારી શકશો કે સી જવાબ થઈ ગયો. ઓલરાઇટ,
ત્યાર પછી 23મો પ્રશ્ન, ઇથેનોલ અને બ્લીચિંગ પાવડરમાંથી ક્લોરોફોર્મ બનાવવાની પદ્ધતિમાં નીચે પૈકી કઈ પ્રક્રિયા થતી નથી? તો એના માટે પહેલાં તો કઈ થાય છે એ વિચારો, કઈ થાય છે. જો આ જળ વિભાજન, આ ઓક્સિડેશન, આ ક્લોરિનેશન, આટલી થાય છે. લો, જળ વિભાજન, ઓક્સિડેશન અને ક્લોરિનેશન આ ત્રણ પ્રક્રિયાઓ થઈ, તો નથી કઈ થતી? રિડક્શન. સી જવાબ. બરાબર, રિડક્શન પ્રક્રિયા નથી થતી, બાકીની થઈ ગઈ. ત્રણેય થઈ ગઈ ને? ક્લોરલને NaOH સાથે ઉકાળતા મળતી નિપજ કઈ હોય? ક્લોરલ, આર્યુ ક્લોરલ આપણી પાસે જોઈ છે. કોની સાથે ઉકાળવું છે? એની સાથે ઉકાળી દઈએ. CCl3CHO NaOH CHCl3 ક્લોરોફોર્મ HCOONA સોડિયમ ફોર્મેટ. તો ક્લોરોફોર્મ અને સોડિયમ ફોર્મેટ બની. હવે જવાબ વિચારી જુઓ. હવે જવાબ વિચારી જુઓ એટલે સૂજી જશે કે શું બને શું ન બને. એને વચ સાથે ઉકાળો તો બી CHCl3 ક્લોરોફોર્મ બન્યું. બી જવાબ આપણો. આપણો જવાબ રહેશે બી. રેડી? ચાલો, રેડી. આપણો જવાબ બી, ક્લોરોફોર્મ બને છે. પછી 25, ખાલી જગ્યામાંથી ક્લોરોફોર્મ મેળવી શકાય. મિથેનોલ, મિથેનાલ, 1-પ્રોપેનોલ અને 2-પ્રોપેનોલ. 2-પ્રોપેનોલમાંથી મળે. ડી જવાબ. 2-પ્રોપેનોલમાંથી કઈ રીતે તો બનાવી? ટુ પ્રોપેનોલ એમાંથી બનાવવું હશે તો CH3CH3OH આ 2-પ્રોપેનોલ થઈ ગયું. ટુ પ્રોપેનોલ હવે આમાંથી મેળવી. આનું પહેલાં ઓક્સિડેશન, 2 ક્લોરિન વડે 2 HCl, આ 1 H અને 1 H જશે. તો ત્યાર પછી આપણને મળશે CH3COCH3 એસિટોન. આની 3 ક્લોરિન સાથે પ્રક્રિયા કરીએ, ક્લોરિનેશન, 3 HCl નીકળી જાય. અહીંયા CCl3COCH3 આવું બની જાય. બરાબર. હવે એની પ્રક્રિયા, 2 અણુ CCl3COCH3 અને CaOH2, આની પ્રક્રિયા થાય તો 2 અણુ ક્લોરોફોર્મ CHCl3 અને CH3CO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 
सी ए आ बनी जाए, कैल्शियम एसिटेट अने क्लोरोफॉर्म। तो आपने पूछू क्या माथी क्लोरोफॉर्म मड़े, एम खाली जग्या माथी क्लोरोफॉर्म मड़े तो डी प्रोपेनॉल टू अथवा टू प्रोपेनॉल माथी क्लोरोफॉर्म मड़े पद्धति। आ अहीं ऑर्गेनिक में मेन एज वस्तु है कि दरेकना समीकरण बनावी शको पद्धति आपवा माटे, बराबर। तो आ पद्धति थी गई। त्यार पछी जोईए 26मो प्रश्न। 26मो क्लोरीननी इथेनॉल साथेनी प्रक्रियाथी खाली जग्या मळे, पहेलू इथाइल क्लोराइड, बीजू क्लोरोफॉर्म, एसिटालडिहाइड अने चौथू क्लोरल। क्लोरीननी इथेनॉल साथेनी प्रक्रिया, बीजू कहीं नहीं उमरवानु, टूंक में कैल्शियम हाइड्रोक्साइड नो रोल ना होवो जोईए, खाली क्लोरीन अने इथेनॉल थी जे बनती होय अंतिम निपज शक्य ई लेवानी। आ प्रश्न में थोड़ू एक्सप्लेनेशन ई रीते मांगशे कि आ ज्यारे पण आ रीते पूछे ने तो बी केरफुल। सी एच थ्री सी एच टू ओ एच इथेनॉल, हवे क्लोरीननी प्रक्रिया थाय एटले सी एच थ्री सी एच ओ बने एसिटालडिहाइड अने सी सी एल थ्री सी एच ओ क्लोरल पण बने, आपणे क्यू बनशे एम पूछ्युं छे क्लोरिन साथे, तो वच्चेनું મધ્યવર્તી ન અપાય, અંતિમ જે નિપજ ક્લોરિન સાથેની હોય એ અપાય, ક્લોરલ જવાબ રહી। કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નથી આપ્યો, જો બ્લીચિંગ પાવડર કે એવું કંઈ નથી કીધું, એટલે આપણે જવાબ ક્લોરોફોર્મ ન લઈ શકાય, ક્લોરલ આપણો જવાબ રહેશે, ડી ક્લોરલ 26મામાં। રેડી। ત્યાર પછી 27 ડાઈ ઇથાઇલ ઇથરની સાંદ્ર એચઆઈ સાથે પ્રક્રિયા કરતા ખાલી જગ્યાના બે મોલ મળે છે, ડાઈ ઇથાઇલ ઇથરની કોની સાથે પ્રક્રિયા કરવી છે, સાંદ્ર એચઆઈ, જોઈ જોઈ સાંદ્ર એચઆઈ લો, પ્રક્રિયા આમનામ સમજમાં આવી જાય, આ આઈ એચ એચ આઈ, તો બે અણુ સી ટુ એચ ફાઇવ આઈ અને એક પાણી આમ બને, ખેર તો આપણો જવાબ શું રહેશે, સી ઇથાઇલ આયોડાઇટ, કીધું ને સાંદ્ર એચઆઈ સાથે ડાઇથાઇલ ઇથર શું આપે, ઇથાઇલ આયોડાઇડ આપે અને પાણી છૂટું પડે, બરાબર। ચલો 27 ઓકે રેડી। પછી 28 એની વાત કરીએ, લ્યુકાસ પ્રક્રિયક કયો છે, આ તો બહુ સિમ્પલ પ્રશ્ન થઈ ગયો, પણ વિકલ્પ જોવો ને એટલે એમ થાય કે સારું, સાંદ્ર એચ સી એલ ને નિર્જળ ઝેડ એન સી એલ ટુ, મંદ એચ સી એલ એટલે જલીય ઝેડ એન સી એલ ટુ, સાંદ્ર એચ સી એલ ને નિર્જળ એમ જી સી એલ ટુ, પછી ગોટાળે ચડાવી દઈએ, જો એ જવાબ સાંદ્ર એચ સી એલ જોઈ અને નિર્જળ ઝીંક ક્લોરાઇડ, જો મંદ એચ સી એલ લ્યો તો ઝીંક ક્લોરાઇડ જલીય જ થઈ ગયો આપોઆપ, એટલે આપણો જવાબ રહેશે એ સાંદ્ર એચ સી એલ અને નિર્જળ ઝેડ એન સી એલ ટુ, એ જવાબ। પછી 29 આલ્કલી અને આયોડિન સાથે નીચે પૈકી કયું સંયોજન આયોડોફોર્મ બનાવતું નથી, કોની સાથે વાત કરી, આલ્કલી અને આયોડિન સાથે કયું સંયોજન આયોડોફોર્મ બનાવતું નથી, બાકી બધા બનાવતા હશે, આપણે અણુઓ લઈએ, આયોડોફોર્મ બનાવે કોણ, જો કોઈ બીજી અડચણ ન હોય ને તો આવું ગ્રુપ હોવું જોઈએ તો આયોડોફોર્મ બનશે,
अथवा आम होवू जोईए तो आयोडोफॉर्म बने। पण आयोडोफॉर्ममां एक वस्तु छे, आ हाइड्रोजन अल्फा हाइड्रोजन छे ने ए थोड़ा सक्रिय जो है, आ बे केस में सक्रिय छे। पण अहींया कोई ग्रुप एवो आवे जेम के CCl3 तो याने निष्क्रिय बनावी दीए, तो ए निष्क्रिय बनावनार ग्रुप ना होय तो पछी आ प्रक्रिया आपशे। आपणे आमां जोवानुं छे, जो CH3 CH2 OCH2 CH3 એસિટોન ડાઇથાઇલ કિટોન, આ ડાઇથાઇલ કિટોન છે સી। આ મેં સીધું એટલે સિલેક્ટ કર્યું કે આમાં તરત ખ્યાલ આવી જાય છે NaOH અને I2 ઉમેરો, કંઈ પીડા અવક્ષેપ મળવાના નથી। શું કામ, CO છે જ નહીં, આવું એકય ગ્રુપ નથી આમાં। જો ઇથર છે આ, તો ઇથરમાંથી આયોડોફોર્મ ક્યારેય બને નહીં, ઇથરમાંથી આયોડોફોર્મ બનતા નથી। એટલે આપણો જવાબ સી ખબર પડી ગઈ। બાકીના સેમાંથી બને છે, જો એસિટોન હવે પહેલેથી પકડતા જઈ છે, CO CH3 NaOH અને I2, તો CH I3 બને પીળા અવક્ષેપ આપે, CH3CO થઈ ગયું ને આ મુજબ। જો પછી બીજું શું છે, ઇથેનોલ, CH3 CH2 OH, આ રીતે એટલે લખું કે તમને હું બતાવી શકું કે આ ગ્રુપ છે। જો અહીંયા એચ કે મિથાઇલ ઇથાઇલ હશે તો એનો કોઈ પ્રોબ્લેમ નથી, એવા ગ્રુપ ચાલશે। તો આ પણ આ કન્ડિશનમાં CH I3ના પીળા અવક્ષેપ આપે। છેલ્લો અણુ પકડો, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ આમાં જો આના જેવું જ ગ્રુપ થઈ ગયું, તો આ પણ CH I3ના પીળા અવક્ષેપ આપે, એટલે આટલા પીળા અવક્ષેપ આપે છે, બરાબર છે। આ પીળા અવક્ષેપ અહીંયા કહી દઈએ, પીળા અવક્ષેપ નહીં આમાં ન મળે, બાકી બધામાં મળે। તો આપણો જવાબ તો મેં તમને પહેલાં જ ક્લિયર કરાવી દીધો, સી આપણો જવાબ છે ડાઇથાઇલ કિટોન। પણ એ કઈ રીતે આવ્યો એ તમને ખાલી સમજાવ્યું કે બાકીનામાં CH3CO અથવા CH3CHOH ગ્રુપ છે, બરાબર, એટલા માટે આવ્યું। એટલે આપણો જવાબ સી અને આ જસ્ટિફિકેશન આ રહ્યું। ચલો આગળ વધીશું, ત્યાર પછી વાત કરીએ 30મો પ્રશ્ન। નીચે પૈકી કયું સંયોજન આયોડિન અને આલ્કલી સાથે પીળા અવક્ષેપ આપે છે? કયું સંયોજન આની સાથે પીળા અવક્ષેપ આપી શકે? કોની સાથે કહી છે, આયોડિન અને આલ્કલી સાથે? 2-હાઇડ્રોક્સીપ્રોપેન, હરિયું 2-હાઇડ્રોક્સીપ્રોપેન થઈ ગયું। પીળા અવક્ષેપ કોણ આપે છે? તો આપે, આર્યું આપણી પાસે અવક્ષેપ છે, આગલા જે પ્રશ્નમાં હિન્ટ જોઈ 2-હાઇડ્રોક્સીપ્રોપેન જ છે। પછી બીજા ક્યાં વિકલ્પ છે? જુઓ તો એ બીજા વિકલ્પ ઇન્ટરેસ્ટિંગ છે, આ તો બરાબર, હાલો આપણે કહી દીધું જવાબ એ થઈ ગયો, પણ જાણકારી માટે બીજા વિકલ્પ જોઈએ। એસિટોફિનો CO CH3, જો CH3CO થયું, પણ આ બેન્ઝીન જે ચક્ર છે ને એની એમ અસર, મેટામેરિક ઇફેક્ટ અથવા કંઈ નહીં જવા દો ને, એ બેન્ઝીન ચક્ર ઇલેક્ટ્રોન ડોનેટર છે, બરાબર છે, એના કારણે આની આ આલ્ફા હાઇડ્રોજન સક્રિય રહેતો નથી, એટલે પ્રક્રિયા નથી થતી।
ઘણી ચોપડીઓમાં ઘણી રેફરન્સ બુકોમાં એસિટોફિનોન પીડા ઉક્ષેપ આપે આવું લખ્યું છે, સમજાયું છે, લખ્યું છે, પણ એ નથી આપતો. આ પ્રશ્નમાં જો એ આપતો હોય તો મલ્ટિપલ જવાબથી જે આ પૂછાયેલો પ્રશ્ન છે. પછી સી વિકલ્પ, મિથાઇલ એસિટોન, આવો કોઈ અણુ જ શક્ય નથી, આવો કોઈ અણુ જ શક્ય નથી. આ એકવાર પૂછાણું ત્યારે મિથાઇલ એસિટોન હતું એટલે જવાબ થતો જ નહોતો, મતલબ એ જવાબ થતો નથી એટલે ચાલે, પણ બાકી એને જો ખરેખર પૂછવું હોય ને તો આવો અણુ પૂછવો જોઈતો હતો, મિથાઇલ એસિટેટ. પછી બીજી વાર જ્યારે પૂછાણું ને ત્યારે એમણે આ અણુ મૂકી દીધો હતો, મિથાઇલ એસિટેટ, બરાબર. આમાંય CH3CO છે, પણ ભાઈ OCH3 છે એના કારણે આ આલ્ફા હાઇડ્રોજન નિષ્ક્રિય બને છે એટલે એમાં પણ પ્રક્રિયા નથી થતી. અહીંયા કયા ગ્રુપ હોય તો પ્રક્રિયા થાય બેન્ઝીનની જગ્યાએ અથવા અહીંયા એચ હોય, મિથાઇલ હોય, ઇથાઇલ હોય, પ્રોપાઇલ હોય, એવા જ ચાલે. આર અથવા હાઇડ્રોજન અન્ય ગ્રુપ હશે ત્યારે મોટાભાગે પ્રોબ્લેમ હશે. ત્રીજો અણુ એવો જ છે, જો એસિટેમાઇડ CH3CONH2, આ CH3CO છે, પણ બાજુના NH2ના કારણે આ હાઇડ્રોજનની સક્રિયતા ઘટી ગઈ. એટલે CH3CO હોય તો આ કસોટી અવશ્ય મળી, પણ CH3CO પછી શું હોવું જોઈએ? હાઇડ્રોજન, મિથાઇલ, ઇથાઇલ એવું કોઈ ગ્રુપ હોવું જોઈએ, બેન્ઝીન, એમાઇન, નાઇટ્રો, હેલોજન એવા ગ્રુપ ના હોવા જોઈએ, નહીંતર ન થાય. આપણો જવાબ તો મેં તમને પહેલાં જ કહી દીધો, એ આપણો જવાબ છે 2-હાઇડ્રોક્સીપ્રોપેન, કારણ કે આગલા પ્રશ્નમાં જ હજુ આપણે એમાંથી આયોડોફોર્મ બનાવ્યું. એટલે જવાબ માટે હેઝિટેશન નથી, ડિસ્કશન પણ જવાબ માટેની નથી, જવાબ તો થઈ જ ગયો તરત. જવાબ સિવાય પણ અમુક વસ્તુઓ એક્સપ્લેનેશન જો ક્લિયર થઈ ગયું હોય અત્યારે તો તમે પ્રશ્નો સોલ્વ સારી રીતે કરી શકશો. ત્યાર પછી 31, NaOHની હાજરીમાં એસિટોનની I2 સાથે પ્રક્રિયા થાય તો શું મળે? આયોડોફોર્મ CH3COCH3 I2NaOH CHI3NaI. પાણી CH3COOH આને બેલેન્સ કરીએ, 4 સોડિયમ થયા, 3 ને 1 4 થઈ ગયા, એટલે આને મલ્ટીપ્લાય નહીં કરવું પડે. ઓક્સિજન ગણલો, 4 ને 1 5, 2 આમાં ગયા તો 3 અહીંથી 5 થઈ ગયા. તો આપણો જવાબ થશે સી આયોડોફોર્મ. 31માં જવાબ સી આયોડોફોર્મ. પછી 32, ઇથેનોલની નીચે પૈકી કોની સાથે પ્રક્રિયા કરતા ઇથાઇલ ક્લોરાઇડ મળે છે? બહુ સિમ્પલ આલ્કોહોલમાં આવી ગયું છે ઘણી વાર, C2H5OH. જો Cl2 ક્લોરિન, HCl કે NaCl થી નહીં થાય, કંઈ પ્રક્રિયા જ નહીં થાય, પણ SOCl2 સાથે ક્લોરિનેશન કરશો તો C2H5Cl, આ Cl આવી ગયું, H ને HCl મળે, HCl અને SO2. આપણે આવતું હતું ખબર હોય તો આ બે વાયુ અને આ લિક્વિડ, વાયુ ઉડી જાય તો અંશતઃ શુદ્ધ નિપજ મળે એટલે થાયોનાઇલ ક્લોરાઇડવાળી પદ્ધતિ બેસ્ટ, એવું આવતું હતું, યાદ આવી ગયું. જવાબ રહેશે બી, 32માંનો જવાબ બી. સેકન્ડ, ચાલો ત્યાર પછી 33મો પ્રશ્ન, એનિલિનની નીચે પૈકી કોની સાથે પ્રક્રિયા કરતા ક્લોરોબેન્ઝીન મળે છે? એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન, તો એનું સમીકરણ આપી દઉં,
નો ડાઉટ અમુકને તરત ચેપ્ટર જો બરાબર કર્યું હોય ને તો જવાબ ફૂજી જાય તરત, એને મગજમાં ઠસી જાય કે આ જ પ્રક્રિયા ફટાફટ સારી વાત છે. ઓર્ગેનિકમાં જેટલી વાર રિપીટ કરશો ને તો ઝડપ વધશે, આરામથી ઝડપ વધશે, જોયા ભેગી ખબર પડવા માંડશે. છતાંય પ્રક્રિયા કરીને લખીને પછી જવાબ ટીક કરવો વધુ સારું રહેશે હો, ઉતાવળમાં મિસ્ટેક થવાના એટલા જ ચાન્સ છે. એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન, આપણે તો પરિવર્તન જ સમજો ને, આ એનિલિન આની HNO2 સાથે પ્રક્રિયા બરાબર. બાકીની પરિસ્થિતિ લખવી હોય તો HCl પછી 273-78 કેલ્વિન તાપમાન NNCl બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પછી CO2Cl2 સાથે ગરમ કરો. ક્લોરોબેન્ઝીન મળે તો જવાબ વગર કીધે 33માંનો શું થશે? ડી લાસ્ટ. પહેલાં HNO2 આસેનમેયર પ્રક્રિયા થઈ ગઈ, ના ડાયઝોટાઇઝેશન અને સેનમેયર થાય એટલે ક્લોરોબેન્ઝીન બની જાય. ક્લિયર વાત? આગળ વધીશું. ચોત્રીસ. CH3I બનાવવા માટે પ્રારંભિક સંયોજન કયું જરૂરી છે? ઓલમોસ્ટ આવડી તો જવું જોઈએ. મિથેનોલ. CH3I એક કાર્બન છે તો આ એક કાર્બનવાળું રો મટીરિયલ લેવાય ને. CH3OH વત્તા HI ZnCl2 તો ઉદ્દીપક છે અહીંયા, CH3I અને પાણી. લો બસ એ જવાબ. મિથેનોલ લેવાય, એક કાર્બનવાળું બનાવવું છે તો એકવાળું જ પસંદ કરાય ને. ચાલો ત્યાર પછી 35મો પ્રશ્ન. મેગ્નેશિયમની નીચે પૈકી કોની સાથે પ્રક્રિયા કરી ગ્રિગનાર્ડ પ્રક્રિયક બનાવાય છે? મિથાઇલ એમાઇન, ડાઇથાઇલ ઇથર, ઇથાઇલ આયોડાઇડ અને ઇથાઇલ આલ્કોહોલ. ચેપ્ટર વાંચ્યું હોય તો એને આવડે જ સીધું. આલ્કાઇલ હેલાઇડ લેવાનું હોય ખબર છે ને. સી જવાબ આવે. C2H5I ઇથાઇલ આયોડાઇડ વત્તા મેગ્નેશિયમ શુષ્ક ઇથર C2H5MgI. રેડી? ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ બની ગયું, આ ગ્રિગનાર્ડ પ્રક્રિયક છે. તો મેગ્નેશિયમ અને શુષ્ક ઇથર સાથે શું લેવું જોઈતું હતું? ઇથાઇલ આયોડાઇડ. સી જવાબ. 35માંનો જવાબ સી. ક્લિયર?